નમસ્તે વિદ્યાર્થીઓ ધોરણ 7 વિષય ગણિત ગણિતમાં આપણે અગાઉ 1 થી 7 ચેપ્ટર હતા એ ગણી ગયા હવે આજે આપણે ચેપ્ટર નંબર 3 છે માહિતીનું નિયમન કે જેનું રિવિઝન છે કરવાનું છે હવે ચેપ્ટર નંબર 3 માં આપણે કેવા પ્રકારના દાખલાઓ હતા એ તમે સ્વાધ્યાય આપણે બધું જોઈ ગયા તમે શીખી ગયા હવે એ જ દાખલાઓનું રિવિઝન છે અહીંયા કરવાનું થશે એમાં દાખલા નંબર 1 કે આશિષ સતત 3 દિવસ ક્રમશઃ 4 કલાક 5 કલાક અને 3 કલાક અભ્યાસ કરે છે તો તેનો દરરોજ અભ્યાસનો સરાસરી સમય કેટલો હશે હવે અહીંયા દાખલામાં આપણે શું શોધવાનું કહ્યું છે તો કે અહીંયા સરાસરી સમય શોધવાનો કહ્યો છે એટલે કે એ સરાસરી શોધવાની છે હવે વિદ્યાર્થીઓ સરાસરીને આપણે બીજું શું કહી શકીએ તો કે સરાસરીને આપણે મધ્યક પણ કહી શકીએ છીએ એટલે કે અહીંયા પરીક્ષામાં તમારે જ્યારે સરાસરીની બદલે મધ્યક એવો શબ્દ વપરાય ને ત્યારે પણ તમારે આ જ મેથડ કરવાની થશે એમાં આપણે સરાસરી શોધવા માટે એક સૂત્ર છે એ સૂત્ર લખવાનું થશે તમારે કે બધા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા હવે તમારે રકમમાં જેટલા અવલોકનો આપેલા હોય એ ઉપર એ અવલોકનોનો સરવાળો કરી લેવાનો અને નીચે એ અવલોકનો ગણી અને એની સંખ્યા આપણે મૂકવાની થશે અહીંયા આપણે જોશું તો 4 કલાક 5 કલાક અને 3 કલાક એ 3 અવલોકનો છે 4 5 અને 3 કે જેનો કરવાનો સરવાળો અને નીચે અવલોકનોની સંખ્યા એટલે કે 1 2 અને 3 સંખ્યા 3 અવલોકનો છે એટલે નીચે આપણે 3 દર્શાવ્યા હવે એનો સરવાળો કરશો એટલે અવલોકનોનો સરવાળો હશે 12 12 ના છેદમાં 3 હવે અહીંયા છેદ છે એટલે 12 છેદ ઉડે છે એટલે આપણે શું મળશે અહીંયા જવાબમાં 4 મળશે અને માહિતી કેવા આપેલી છે કલાકમાં કેવા મળશે 4 કલાક અને સરાસરી છે અને સરાસરી કેની છે તો કે આપણે દિવસ 3 દિવસ એવું કહી છે કે 4 કલાક છે પ્રતિ દિવસની આપણે સરાસરી મળે હવે જોઈએ આપણે દાખલા નંબર 2 કે એક શાળાના શિક્ષકોની વર્ષમાં ઉંમર નીચે મુજબ છે હવે અહીંયા અવલોકનો આપેલા છે કેના આપેલા છે તો કે શિક્ષકોની ઉંમરના અહીંયા અવલોકનો આપેલા છે અને કેમાં આપેલા છે વર્ષમાં આપેલા છે કેટલા વર્ષ તો એ બધા અવલોકનોને આધારે આપણે નીચે જે પ્રશ્ન આપેલા છે એ જોઈએ આપણે પહેલો પ્રશ્ન કે સૌથી વધુ ઉંમરવાળા તથા સૌથી ઓછી ઉંમરવાળા શિક્ષકની ઉંમર કેટલી થશે એટલે કે અવલોકનોને આધારે આપણે જોવાનું છે કે અહીંયા કેટલા અવલોકનો આપેલા છે એ આપણે જોઈએ તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 એટલે કે ટોટલ 10 શિક્ષકની અહીંયા વર્ષની આપણે ઉંમરની માહિતી આપેલી છે વર્ષમાં એને આધારે આપણે એ કહેવાયું છે કે સૌથી ઓછી ઉંમરવાળા શિક્ષક છે એને કેટલા વર્ષ છે અને સૌથી વધુ ઉંમરવાળા શિક્ષક છે એ કેટલા વર્ષના છે તો આપણે જોઈએ એમાંનું પહેલું એ કરવા માટે આપણે સૌ પ્રથમ શું કરવાનું તો કે અવલોકનો છે ને એટલે સૌ પ્રથમ વિદ્યાર્થીઓ ચડતા ક્રમમાં ગ્રુપ થવાના છે એટલે જેટલા અવલોકનો આપેલા હતા એ વર્ષ આપણે આડાવર આપેલા હતા એને આપણે ચડતા ક્રમમાં માહિતી ગ્રુપ કરીએ કે જેથી આપણે જવાબ છે સરળ રીતે લઈ શકીએ એટલે સૌ પ્રથમ તમારે ચડતા ક્રમમાં ગોઠવવાનું ક્યારેય ભૂલવાનું નહીં અને ત્યાર પછી જે પહેલો પ્રશ્ન હતો એનો આન્સર થશે કે સૌથી વધુ ઉંમરવાળા હવે તમે ચડતા ક્રમમાં ચડો તમે જ્યારે પગથિયા એટલે સૌથી નાનું પગથિયું પહેલાં આવે એટલે કે ચડતી વખતે આપણે સૌથી નાની સંખ્યા છે સૌ પ્રથમ ઉંમરવાળી થશે એવી જ રીતે તમે એના પછીની સંખ્યા મૂકશો એટલે તમે ચડતો ક્રમ તમને મળી જશે હવે અહીંયા તમને સૌથી નાનો અંક કયો છે 23 છે અને સૌથી મોટો અંક કયો મળે છે આપણે 54 વર્ષ તે મળે છે એટલે કે સૌથી વધુ ઉંમરવાળા શિક્ષક છે એને કેટલા વર્ષમાં હશે તો કે 54 વર્ષમાં હશે અને સૌથી ઓછી ઉંમરવાળા શિક્ષક છે કેટલા વર્ષમાં થશે તો કે 23 વર્ષના થશે કે જે આપણો પહેલો પ્રશ્ન હતો એનો આન્સર થશે અને બીજું જોઈએ આપણે કે શિક્ષકોની ઉંમરનો વિસ્તાર કયો છે હવે આપણે અહીંયા વિસ્તાર શોધવાનો કયો છે શિક્ષકોની ઉંમરનો વિસ્તાર શોધવાનો હોય ત્યારે શું કરવાનું આપણે તો કે જ્યારે સૌથી મોટું અવલોકન હોય એમાંથી સૌથી નાનું અવલોકન છે આપણે વાત કરીએ એટલે આપણે એ બંને વચ્ચેનો વિસ્તાર શું મળી જશે આપણે અહીંયા જોઈ લઈએ કે સૌથી મોટું અવલોકન છે અહીંયા કયું છે આપણે વર્ષ 54 અને સૌથી નાનું છે કેટલું છે તો કે 23 વર્ષ એટલે કે 54 વર્ષ છે બાકી 23 વર્ષ તમે વાત કરો અને તમને જે અહીંયા અંક મળે જે આ પ્રમાણે કેનો મળશે તમને વિસ્તાર મળશે એટલે અહીંયા આપણે વિસ્તાર કેટલો થશે 31 વર્ષનો થશે એટલે કે શિક્ષકોની ઉંમરનો વિસ્તાર અહીંયા કેટલો થાય છે 31 વર્ષ આવે છે હવે ત્રીજો છે એમાંનો પ્રશ્ન કે આ શિક્ષકોની સરાસરી ઉંમર કેટલી છે હવે આપણે જે રીતે આપણે દાખલા નંબર 1 ની અંદર સરાસરી શોધી એ જ રીતે આપણે અહીંયા સરાસરી શોધવાની છે હવે સરાસરી શોધવા માટે શું કરવાનું તો કે અવલોકન છે એનો સરવાળો કરી અને નીચે અવલોકનોની સંખ્યા મૂકવાની થશે અહીંયા આપેલા અવલોકનો છે તો 10 અવલોકનો આપેલા છે એનો સરવાળો કરવાનો એટલે ત્યાર પછી 10 અવલોકનો છે એટલે આપણે
गई ना ना आपने यहाँ एक बार हमारे चेक करी ना गई ना माना ना पची भी चार पाँच होगा लेकिन दस छः टोटल संख्या में भी चला वो ऐसा सर्वाधिक क्वेश्चन है तो हमें लग गया है हमने आपको पांच सौ पांच सौ में पचास तो पांच सौ पचास है ना चल ना दस तो कहीं आप शून्य शून्य छः ऊपर नीचे निकली जो से मैं सो हो देखे पाँच बीस वर्ष से आप एक लिख के था पाँच बीस वर्ष तो यहाँ सो होने चाहिए तो क्या पाँच बीस वर्ष आप की कुछ तो कोई सरासरी उम्र यहाँ होने चाहिए दाखला बोलते हैं हम पच्चीस गुण की सामान्य नमनी एक कसौटी में नौ विद्यार्थी हुए नीचे प्रमाण गुण मेड़ गया है अब इन आधार पर माइकी की सरासरी एट के मध्य मध्य अने बहुलक शोधवाना है माइकी के नीचे तो के सामान्य ज्ञान की एक कसौटी के लिए परीक्षा लेवानी है ना गुण की यहां माहिती आपेली है અને આપણે મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધવું હોય તો સૌપ્રથમ આપણે શું કરવાનું તો કે માહિતીને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની એટલે કે આપેલા જે અવલોકનો હોય ને ચડતા ક્રમમાં ગોઠવવાનું ચડતા ક્રમમાં ગોઠવીએ એટલે સૌથી નાનો અવલોકન હશે સૌથી પહેલા આવી જશે અને મોટો હશે સૌથી છેલ્લે આવશે એ પ્રમાણે ગોઠવવાનું અને એ ધ્યાન રાખવાનું જો અહીંયા માહિતીમાં આપણે 18 છે એક વખત બે વખત અને ત્રણ વખત આવે છે તો 18 ને આપણે એ જ મુજબ ત્રણ વખત અહીંયા મૂકવાના થશે એટલે કે એક વખત મૂકશો એ કરતા ક્રમમાં તો તમને માહિતી છે એના આધારે તમે દાખલા કરશો તો તમારો ખોટો જવાબ આવશે હવે જ્યારે તમે એને ચડતા ક્રમમાં ગોઠવી દો ને ત્યાર પછી આપણે સૌપ્રથમ શું કહી દીધું કે સરાસરી સરાસરી એટલે કે મધ્ય તમારે એટલું ધ્યાન રાખવું કે મધ્ય અને મધ્યસ્થી બે અલગ વર્ગ છે અને મધ્યકને આપણે સરાસરી કહી શકીએ છીએ એટલે સરાસરી હમણાં જ તમે દાખલામાં કેવી રીતે શોધાય શીખી ગયા કે અવલોકનોનો સરવાળોના છેદમાં અવલોકનોની સંખ્યા એટલે આપેલા અવલોકનો છે એટલે આપણે સરવાળો કરી અને છેદમાં ટોટલ નવ વિદ્યાર્થીઓ છે નવ અવલોકનો છે ગણિત લેવાના તમારે એટલે કે નવ અંક આવે છે એટલે નવ મિત આવે એનો સરવાળો થશે એક સો ચુમ્માલીસ એના છેદમાં નવ હવે આ બંનેના તમે ભાગાકાર કરવાનો છે ચુમ્માલીસ જગ્યા નવ કરશો એટલે તમને શું મળશે ઓકે સોળ મળશે એટલે કે સોળ નવા થશે એક સો ને ચુમ્માલીસ એટલે સોળ ગુણ છે એની તમને અહીંયા વિદ્યાર્થીઓના સરાસરી મળશે પછી અહીંયા બીજું શું શોધવાનું કહ્યું છે તો કે મધ્યસ્થ શોધવાનું કહ્યું છે મધ્યસ્થ કેને કહેવાય તો કે આપેલી માહિતી હોય ને એને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ હવે આ માહિતીને જ્યારે આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ એટલે બરોબર વચ્ચે જે આપણે પ્રાપ્તાંક મળે ને ડાબી બાજુ ને જમણી બાજુ કે તમારે પ્રાપ્તાંક જોતા જવાના બરોબર વચ્ચે જે પ્રાપ્તાંક આવે એને આપણે મધ્યસ્થ કહેવાય છે મધ્યસ્થ એટલે કે વચ્ચે એ તમારે એવી રીતે યાદ રાખવાનું જો અહીંયા મધ્યસ્થ એટલે શું તો કે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા બરોબર જે વચ્ચે મળતી સંખ્યા એટલે કે જે પ્રાપ્તાંક છે એને આપણે શું કહીએ છીએ એને આપણે મધ્યસ્થ મધ્ય નહીં પરંતુ શું કહેવાય છે મધ્યસ્થ કહેવાય છે કે મધ્યસ્થ આપણે અહીંયા કેવી રીતે શોધો તો કે બરોબર વચ્ચે હવે જોઈએ જો ચડતા ક્રમમાં જે માહિતી હોય ને એને આધારે તમારે જો આ માહિતીના આધારે નહીં જોવો એટલે કે અહીંથી આપણે ડાબેથી જમણે મૂકતા જઈએ એક બે અહીંયા ત્રણ અહીંયા ચાર બરોબર વચ્ચે આપણે કયો પ્રાપ્ત થાય છે અઢાર એટલે કે અહીંયા મધ્યસ્થ છે એ શું કહેવાશે મધ્યસ્થ આપણે અઢાર હવે ત્યાર પછી આપણે શું શોધવાનું કહ્યું છે તો કે બહુલક શોધવાનું કહ્યું છે હવે અહીંયા આપણે બહુલક શોધવું હોય તો એ કઈ રીતે શોધી શકાય બહુલક કેને કહેવાય તો કે જે માહિતી છે આપેલી માહિતીને આપણે એમાં સૌથી વધુ વખત જે કોઈ સંખ્યા છે એકથી વધારે વાર એટલે કે બધેથી વધારે વખત આવતી હોય એને આપણે બહુલક કહેવાય છે એટલે કે આપણે આ માહિતીની અંદર આપણે જોઈએ કે કઈ સંખ્યા છે કે વધુ વખત આવે છે તો આપણે જોઈએ કે અહીંયા દસ છે એક વખત આવે છે અગિયાર છે એક વખત ચૌદ એક વખત સોળ એક વખત અઢાર એક બે ને ત્રણ વખત આવે છે ઓગણીસ એક વખત અને વીસ પણ એક વખત એટલે કે એવી કઈ સંખ્યા છે તો કે અઢાર સંખ્યા છે કે જે એકથી વધારે વખત એટલે કે ત્રણ વખત આવે છે અને એવી બીજી કોઈ સંખ્યા છે કે જે ત્રણ વખત આવે છે તો કે નથી આવતી એટલે અહીંયા બહુલક ખાલી શું તમને અઢાર વખત આપેલી માહિતીની અંદર એવું પણ હોઈ શકે કે બહુલક એકથી વધારે પણ હોઈ શકે જો અહીંયા અઢાર છે એ ત્રણ વખત આવે છે એવી કોઈ બીજી સંખ્યા છે એ પણ ત્રણ વખત આવતી હોય તો આપણે બહુલકની અંદર એ સંખ્યાને પણ લઈ શકીએ છીએ એટલે કે બહુલક એટલે આપેલી માહિતીમાં જે અવલોકન સૌથી વધુ વખત આપેલ હોય ને તેને માહિતીનો બહુલક કહેવાય છે એટલે અઢાર છે એકથી વધારે વખત છે બધે એટલે એના સિવાય કોઈ એવી સંખ્યા નથી એટલે આપણે શું કહીશું બહુલક તરીકે આપણે અઢાર ગુણ છે અહીંયા રાખીશું હવે ત્યાર પછી આપણે દાખલા નંબર ચાર કે શાળાના મકાનને રંગ કરવાનો નિર્ણય લેવા માટે ધોરણ છ અને ધોરણ સાત ના જે લોકો વિદ્યાર્થીઓ છે કે તેમને મનપસંદ રંગની પસંદગી કરવાનું કહેવામાં આવે
આવે છે અને જેનું પરિણામ નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે અને એ માહિતીને આધારે દમ વાલે કેને આધારે તમે દમ આલેખ વડે આપણે દર્શાવવાની કહી છે એટલે કે અહીંયા આપણે આલેખ દોરવાનો છે અને માહિતી આપેલી છે કે મન મમતા રહો હવે એ ધોરણ 6 અને ધોરણ 7 છે એના વિદ્યાર્થીઓ છે એ કયા રંગો પસંદ કરે છે એ રંગો છે લાલ લીલો વાદળી પીળો અને નારંગી અને એમાંથી વિદ્યાર્થીઓ કેટલા વિદ્યાર્થીઓ કહ્યા હતા આપણે તો કે જોયું ધોરણ 6 અને 7 ના 200 વિદ્યાર્થીઓ કહ્યા હતા તો 200 વિદ્યાર્થીઓ છે એમાંથી કેટલા વિદ્યાર્થીઓ લાલ રંગની પસંદગી કરે છે તો કે 43 એવી રીતે લીલો રંગ 19 વિદ્યાર્થી વાદળી રંગ 55 પીળો રંગ છે 49 અને નારંગી રંગ છે 34 વિદ્યાર્થી પસંદ કરે છે તો એને આધારે આપણે આલેખ છે એને દોરવાનો થશે આલેખ કેવો કયો છે આપણે અહીંયા
ત્યાર પછી આપણે વાત કરી રહ્યો 55 55 એટલે 50 થી 5 વધારો 9 બાય 9 ઓપવાનો એટલે ત્યાર પછી કાઉન્ટ કરવાનું છે ત્યાર પછી 49 49 એટલે 50 થી 1 ઓછો તમારે જે 50 આવે એની એક લીટી નીચે જઈ ત્યાર તમને મળશે 49 એટલે ત્યાર પછી 34 34 એટલે કે 35 નું જે તમારે માપ આવે તો આપણે અહીંયા 35 નથી તો 35 ન હોય તો આપણે 34 લેવા હોય તો કઈ રીતે ओके 30 પછી 31 32 33 અને 34 ચાર લાઈન જે ચોથી લાઈન છે 34 નું માપ મળશે એ રીતે તમારે આ સ્તંભ છે એ દોરવાના થશે અને જે મુજબ તમે y અક્ષ ઉપર જે રીતે તમે મૂકો ને અહીં આપણે 10 વિદ્યાર્થીને મૂક્યા એ કહું છું એ તમારે આ પ્રમાણ માપ છે કે લખવું ફરજિયાત છે કે એના પર માર્ક્સ હોય છે કે એક અક્ષમાં 10 વિદ્યાર્થીઓ હવે વિદ્યાર્થીઓ એને આધારે આપણે અહીંયા પ્રશ્નો આપેલા છે જોઈને એમાં પહેલો પ્રશ્ન છે કે સૌથી વધુ પસંદગીનો રંગ કયો છે અને કયો રંગ સૌથી ઓછી પસંદગીનો છે તો આપણે અહીંયા સ્તંભ છે દોર્યો એની આધારે તમે જોઈ શકો છો કે સૌથી વધારે પસંદ હોય તો જેનો સ્તંભ સૌથી મોટો હશે એ રંગ સૌથી વધુ પસંદ હશે તો સૌથી અહીંયા 55 છે કયા રંગનો છે વાદળી વાદળી રંગ છે એ સૌથી વધારે પસંદ છે અને સૌથી ઓછો પસંદ રંગ છે એ કયો હશે તો કે જેનો સ્તંભની લંબાઈ સૌથી ઓછી હશે તો આપણે જોઈએ તો 19 વધીથી ઓછા છે આપેલા દરમિયાન તેમાં 19 છે એ કેવું છે તો કે લીલો રંગ છે એટલે લીલો રંગ છે એ સૌથી ઓછી પસંદગીનો રંગ છે એટલે કે વાદળી રંગ સૌથી વધુ પસંદગીનો રંગ છે અને લીલો રંગ છે એ સૌથી ઓછી પસંદગીનો રંગ છે હવે જોઈએ આપણે બીજો પ્રશ્ન કઈ છે કુલ કેટલા રંગ છે ક્યાં ક્યાં હવે એ આપણે આ માહિતીના આધારે પણ કહી શકીએ છીએ કે કુલ કેટલા રંગ છે તો રંગ છે 1 2 3 4 અને 5 એટલે કે કુલ 5 રંગ છે અને કયા કયા રંગ છે લાલ લીલો વાદળી પીળો અને નારંગી એ રીતે પણ થશે લાલ લીલો વાદળી પીળો અને નારંગી વિદ્યાર્થીઓ આપણે જ્યારે એક્ઝામ માં કહેવામાં આવે ને કે લંબ વાળો પીળો અને એમાં જે પ્રશ્ન આપેલા હોય છે તો પ્રશ્નના પર તમારે માર્ક્સ હોય છે જે અહીંયા તમારે એક્સ અક્ષ વાય અક્ષ તમે દોરો એની ઉપર તમે માહિતી મૂકો પ્રમાણ માપ મૂકો આ તમે સ્તંભ દોરો એના માર્ક્સ હોય છે એને આધારે તમારે પ્રશ્નના પણ માર્ક્સ હોય છે એટલે પ્રશ્નો છે એ પણ તમારે ક્યારેય એક્ઝામમાં ક્યારેય લખવાના જવાબ ચૂકવાના નથી હવે આજે આપણે પ્રકરણ નંબર 3 છે એનું રિવિઝન જોયું હવે પછીના વિડીયોમાં આપણે પછીના પ્રકરણ છે એનું રિવિઝન કરીશું